વાત કરીએ એક એવા પ્રોજેક્ટની જે પ્રોજેક્ટ ખેડૂતો અને પર્યાવરણ માટે આશીર્વાદરૂપ છે. ગ્લો ગ્રીન બાયોટેક એ કચરામાંથી સંપત્તિ પ્રોજેક્ટ કામરેજના ડુંગરા ગામની સીમમાં કાર્યરત છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે 2-3 વર્ષનો સમય લાગ્યો છે. પ્રોજેક્ટના સીઈઓ આ પ્રોજેક્ટને સફળ બનાવવાની નિવૃત્ત પ્રોફેસર સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોની મદદ લીધી અને ટીમ વર્ક કરી આજે લિક્વિડ ખાતર સીએનજી ગેસ સહિતનું ઉત્પાદન કરવામાં સફળ થયા છે. આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન અને ગોબરમાંથી કુદરતી સીએનસી ગેસ પ્રાપ્ત કરી પર્યાવરણ બચાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે. ભારત પ્રાણીની વસ્તી સમૃદ્ધ છે. 120 કરોડ કરતા વધુ ગાયો, ભેંસ, મરઘા જેવા વગેરે લગભગ 500 કિલો પ્રતિ દિવસ ખાતર ઉત્પાદન કરે છે. સામાન્ય રીતે કાચા ખાતર તરીકે આંશિક ઉપયોગ કર્યા બાદ કચરા તરીકે જાય છે. એનારોબિક ડાયજેશન પ્રક્રિયા દ્વારા બાયોગેસ અને કોમ્પોસ્ટ બાયોગેસ ઉત્પન્ન કરીને સ્લરી ખાતર તેમજ સીએનજી ગેસ ઉત્પન્ન કરી ખેડૂત અને પર્યાવરણને બચાવી શકાય છે. એ દિશામાં ગ્લો ગ્રીન બાયોટેક કામ કરી રહ્યું છે. છેલ્લા 2-2 વર્ષથી આ પ્રોજેક્ટમાં કામ કરતા સીઈઓ જોઈરભાઈએ નિવૃત્ત પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડોક્ટર એસ એ ચન્નીવાલાની મદદ લીધી છે. ડોક્ટર ચન્નીવાલાએ સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ભટનાગર ફેલોશીપ આપવામાં આવી છે. માનવ સેવા અને પર્યાવરણ સંતુલિત રહે એ માટે જ્યારે કોલેજમાં પ્રોફેસર અને ડીન હતા ત્યાં સુધી કામ કરતા હતા. આજે નિવૃત્ત થયા બાદ નિવૃત્ત રહી ખેડૂતો અને પર્યાવરણની ચિંતા સાથે કામ કરી રહ્યા છે. ગ્લો ગ્રીન બાયોટેકના સીઈઓ જોઈરભાઈએ પ્રોજેક્ટ શરૂ કરવા માટે હીરાના ધંધા સાથે સંકળાયેલા શંભુભાઈ વગાસિયાનો સંપર્ક કર્યો, પ્રોજેક્ટની માહિતી આપી અને ત્યારબાદ શંભુભાઈ વગાસિયાની કામરે ડુંગરા ખાતે આવેલી 1.5 એકર જમીનમાં પ્રોજેક્ટની શરૂઆત કરી. 2-2 વર્ષ મહેનત બાદ આજે આ પ્રોજેક્ટ દ્વારા લિક્વિડ ખાતર સીએનજી ગેસનું ઉત્પાદન કરી રહ્યા છે. લિક્વિડ ખાતર જમીનને ફળદ્રુપ બનાવે છે અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે છે. સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના ખેડૂતોએ તેમની જમીનમાં લિક્વિડ ખાતરનો ઉપયોગ કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખાતર બનાવવાની પ્રક્રિયા ગાણિતિક અને વૈજ્ઞાનિક ધોરણે કરવામાં આવે છે. પ્રવાહી સ્લરીને 25 થી વધુ અન્ય કાર્બન પદાર્થ સાથે યોગ્ય પ્રમાણમાં ઉમેરવામાં આવે છે અને આ મિશ્રણને વૈકલ્પિક એરોબિક અને એનારોબિક સારવારમાં આપવામાં આવે છે, જેમાં એક અલગ અલગ ઉત્પાદન ટાંકીમાં પર્યાવરણના જુદા જુદા તબક્કાઓ થાય છે અને ટૂંક સમયમાં 30 દિવસમાં સ્લરી કમ્પોઝ અને સમૃદ્ધ બનાવવામાં આવે છે અને કોમ્પ્રેસ બાયોગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ગેસનું વેચાણ 20 સિલિન્ડરના 2 કાર્ડેક દ્વારા કરવામાં આવે છે. ખાસ કરીને એક તરફ મોઘા અને કેમિકલયુક્ત ખાતરોના કારણે જમીન બગડી રહી છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે, ત્યારે આ પ્રોજેક્ટમાં બનતું લિક્વિડ ખાતરથી જમીન ફળદ્રુપ અને સારું એવું ઉત્પાદન ખેડૂતો મેળવી રહ્યા છે. શું કહે છે અમરેલીના ખેડૂત? આ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચી એક ટીમ વર્કના કારણે આ સફળ પ્રોજેક્ટ બન્યો છે, જેમાં એક નિવૃત્ત પ્રોફેસર, જેમના અંદરમાં એક નહીં પણ વિદ્યાર્થીઓ પીએચડી થયા એવા વિદ્યાર્થીઓ અને નિવૃત્ત પ્રોફેસર ડોક્ટર સલીમ ચિન્નીવાલા કામ કરી રહ્યા છે. તેમનું સ્વપ્ન છે કે ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને પર્યાવરણની જાળવણી કરી શકાય તેવા શુભ હેતુ સાથે અગ્લો ગ્રીન બાયોટેક પ્રોજેક્ટ સાથે જોડાયા હતા અને 2-2 વર્ષના હાર્ડવર્ક બાદ આજે આ પ્રોજેક્ટ થકી લિક્વિડ ખાતર સીએનજી ગેસ બનાવી રહ્યા છે. વધુ ખેડૂતો આ લિક્વિડ ખાતરનો ઉપયોગ કરે અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી શકે તેવી લાગણી વ્યક્ત કરી હતી. मेरा नाम जोहर लोखंडवाला है और मैं ये कंपनी ग्लो ग्रीन बायोटेक का सीईओ हूँ. हमने ये मैंने ये जो शुरुआत किया था एक मिशन के साथ कि हम लोग एक बायोडीजल बनाएंगे, वो संदर्भ में मैं डॉक्टर सलीम चन्नी वालों को मिला. कुछ प्रॉब्लम की वजह से बायोडीजल हम बना नहीं सके और हमने सर ने हमको बोला कि आप कन्वर्ट हो जाओ बायो सीएनजी के अंदर. तो मैंने बायोगैस प्लांट का स्टडी किया. स्टडी करने के बाद हमको ऐसा लगा कि इसमें तो 2 फायदे हैं. एक फ़ायदा तो सीएनजी मिलेगा, जो बायो सीएनजी को आज सरकार बोलती है सीबीजी, कॉम्प्रेस बायोगैस, और दूसरा अच्छे से अच्छा खाद बना सकते हैं. सर ने मुझे प्रॉमिस किया कि मैं ऐसा खाद बना के दूंगा जो केमिकल के सामने रख सकेंगे. इससे क्या होगा कि जो भी फार्मर है उसको कन्वर्ट होने में आसानी होगी. तो हमने 2 चीज़ का ध्यान रखा. एक तो प्रोडक्टिविटी कि उसके अंदर जो हम डालते हैं 27 आइटम ऐड करके हमने इसको इतना एनरिच किया है कि अभी हम 20% तक प्रोडक्शन ज़्यादा दे सकते हैं खेडूत मित्रों को और उनको प्राइस वाइज 20% से
कम प्राइस में हम लोग केमिकल से कम दे रहे हैं। तो ये उपलब्धि हासिल करने के लिए हमको 3 साल लगा, और 3 साल में हमने जब पूरा डेवलपमेंट कर लिया, 5 महीना हमने ट्रायल ले लिया, और अभी हम मार्केट में इसको रख रहे हैं। मेरा नाम प्रोफेसर सलीम चन्नी वाला है। मैंने मेरा पूरा स्टडी IIT बॉम्बे से किया है, MTech और PhD। स्टडी करने के बाद मैं सूरत की SVNIT में ज्वाइन हुआ। वहाँ 40 साल तक सेवा दी। 3 बार मैं इंस्टीट्यूट का डायरेक्टर था, हेड था, डीन था, और उसके बाद रिटायर होने के बाद मैंने जीवन का एक ध्येय नक्की किया था कि मेरी रिटायर्ड लाइफ मैं समाज को समर्पित करूँगा। गवर्नमेंट ऑफ इंडिया ने मुझे मेरी सेवा के का सम्मान करके भारत की प्रतिष्ठित ऐसी भटनागर फेलोशिप एनायत की है। मैं गवर्नमेंट का शुक्रगुजार हूँ। मिशन मेरा ये रहा कि भाई इस धरती को, इस समाज को, मानवी का स्वास्थ्य को हम कैसे सुधार कर सकें, और इस मिशन से हमने ये बायोगैस प्रोजेक्ट एस्टाब्लिश किया। इस प्रोजेक्ट में हम जो वेस्ट है, गोबर है, चिकन ड्रॉपिंग्स है, वेजिटेबल वेस्ट है, उसमें से एरोबिक डाइजेशन प्रोसेस से बायोगैस बनाते हैं। बायोगैस को प्योरीफाई करके, कॉम्प्रेस करके बायोCNG बनाते हैं, और वो बायोCNG बायोफ्यूल के पंप से डिस्ट्रीब्यूट होता है, आपके व्हीकल में जाता है, जिसमें 95% मीथेन है। फिर जो आपका स्लरी बचा, उसको हम एनरिच करके उसमें से जैविक लिक्विड फर्टिलाइजर बनाते हैं, और उसको स्क्रीन करके हम उसमें से जो घन है काटर, वो घन काटर को सेपरेट करते हैं, उसको हम एनरिच करते हैं हमारा डॉक्टर जीतू भाई के कुछ बैक्टीरिया से उससे, और फिर उसको सोलर कंपोस्टिंग करते हैं, सोलर स्टरिलाइज करते हैं, और ये घन और लिक्विड जैविक खाटर को अब मार्केट में क्रेडिटों को देते हैं। इसकी विशेषता ये है कि इसमें सबसे ज़्यादा ऑर्गेनिक कार्बन है। ऑर्गेनिक कार्बन से आपकी जो ज़मीन है बहुत समृद्ध होती है, उस पोरोसिटी उसकी बढ़ती है, उसका मॉइस्चर रिटेंशन बढ़ता है, उसकी माइक्रोबायल एक्टिविटी बढ़ती है, और उसकी वजह से आपका प्लांट का ग्रोथ, आपका जो फ्रूट सेटिंग होता है वो, और फ्रूट की क्वालिटी, प्लांट की क्वालिटी बहुत ही अच्छी होती है। और ये ऑर्गेनिक फूड खाने से शायद हम कैंसर जैसी गंभीर बीमारियों से अच्छी तरह से बच सकते हैं, और मैं मानता हूँ कि यही मिशन के साथ हमने ये प्रोजेक्ट शुरू किया है, और इस मिशन को हम आगे ले जा रहे हैं। प्रधानमंत्री नरेंद्र मोदी जी और हमारे जो गडकरी साहब हैं, उनका भी यही विज़न है। इस विज़न को हम अपने साथ लेके चल रहे हैं।